હવે આજે આપણે બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ છે કે જેનો આજે આપણે પ્રારંભ કરવાના છીએ, પણ એ પહેલાં ચેપ્ટરની રૂપરેખા તમને આપી દઉં કે ચેપ્ટરમાં આપણે ક્યાં ક્યાં અને કેટલા કન્સેપ્ટ એટલે કે ટોપિક આપણે ભણવાના થશે, જેમાં સૌ પ્રથમ મૂલ્ય એટલે શું અને કિંમત એટલે શું છે, બરાબર, જેનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એ પ્રશ્નની અંદર આપણે વસ્તુઓના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી એનાથી આગળ સંપત્તિ એટલે શું છે, સંપત્તિના પ્રકારો ક્યાં ક્યાં છે અને એના પછી સંપત્તિની લાક્ષણિકતાઓ શું છે એનો પ્રશ્ન આપણે ભણવાનો છે. ત્યાર પછી ઉત્પાદનના સાધનો કે જે તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એનો પણ આપણે અભ્યાસ કરવાનો થશે. આ ઉપરાંત અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તનો અને ત્યાર પછી લાસ્ટમાં વ્યાપાર ચક્રની અંદર આવતા આર્થિક પરિવર્તનો, એટલે ચેપ્ટરની અંદર ટોટલ આપણે 7 થી 8 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે, જેમાંથી પહેલો પ્રશ્ન છે કે જેનો આજે આપણે અભ્યાસ કરીએ, પ્રશ્ન શું છે, તો કે કિંમત અને મૂલ્યનો અર્થ આપો અથવા કિંમત અને મૂલ્યનો અર્થ સ્પષ્ટ કરો, આવો પ્રશ્ન છે. હવે મોટે ભાગે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સેવા છે એની અંદર જ્યારે કિંમત અથવા તો મૂલ્ય શબ્દ આવે છે તો લગભગ મોટા ભાગના લોકો છે કે જે લોકો આ બંને બાબતોને સમાન ગણે છે, એટલે કે વસ્તુનું મૂલ્ય શું છે, વસ્તુનું કિંમત શું છે, એ કિંમત અને મૂલ્ય છે એ બેયને એકબીજાના સમાનાર્થી ગણે છે. ધારો કે ઘણા બધા લોકોના મોઢેથી આપણે એવી વાત સાંભળીએ છીએ કે ભાઈ આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ ખૂબ જ કિંમતી છે, આ વસ્તુનું મૂલ્ય ખૂબ વધારે છે. તો એનો અર્થ એવો કે એ લોકોને ખબર નથી કે કિંમત શું છે અને મૂલ્ય શું છે, બેયને સમાનાર્થી ગણે છે, સમાન ગણે છે, પણ વાસ્તવમાં એવી પરિસ્થિતિ નથી. એટલે કે કિંમત અને મૂલ્ય આ બંને વચ્ચે ચોક્કસ તફાવત રહેલો છે, બરાબર. આ વસ્તુ કિંમતી છે, આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુનું મૂલ્ય વધારે છે, બરાબર, આ વસ્તુ ખૂબ જ કિંમતી છે, બરાબર. તો એ બે સમાનાર્થી શબ્દ નથી, બે સરખા શબ્દ નથી, બંને વચ્ચે તફાવત રહેલો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ મૂલ્ય એટલે શું છે. તો મૂલ્યના બે પ્રકાર છે, એક ઉપયોગિતા મૂલ્ય છે અને બીજું વિનિમય મૂલ્ય છે. હવે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય બે મૂલ્યના પ્રકાર છે, મૂલ્યનો અર્થ નથી જોતા, એના પ્રકારોનો અર્થ જોઈએ છે કે ઉપયોગિતા મૂલ્ય શું છે અને વિનિમય મૂલ્ય શું છે. તો એ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યનો અર્થ સૌ પ્રથમ આપણે જોઈએ. ઉપયોગિતા મૂલ્ય એટલે શું છે, તો કે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે, બરાબર, કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે એટલે કે આપણા જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે એ છે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય. એનું ઉદાહરણ લખ્યું છે કે ભાઈ સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, આ બધી વસ્તુ આપણા જીવન માટે કેટલી ઉપયોગી છે, તો કે આપણું જીવન જ એના પર આધારિત છે, એટલે એનું મૂલ્ય ક્યારેય આંકી શકાતું નથી. ધારો કે સૂર્યપ્રકાશ ન મળે, બરાબર, હવા ન મળે, પાણી આપણને પ્રાપ્ત ન થાય, તો આ બધી વસ્તુ વગર આપણું જીવન શક્ય નથી. તો એ અમૂલ્ય વસ્તુઓ છે, બરાબર. તો એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય થયું કે કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે. ધારો કે ખોરાક છે, ખોરાક વગર આપણું જીવન છે, અનાજ વગર આપણું જીવન શક્ય બનવાનું નથી, બરાબર. તો એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. અને બીજો પ્રકાર આપ્યો છે વિનિમય મૂલ્ય. વિનિમય મૂલ્ય એટલે શું, તો કે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે, બરાબર. કોઈ એક વસ્તુ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે સામે બીજી વસ્તુના આપણને કેટલા એકમો પ્રાપ્ત થાય છે, એ છે વસ્તુનું વિનિમય મૂલ્ય. વિનિમય કરવો પહેલા પ્રશ્નની પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા, આર્થિક પ્રવૃત્તિની અંદર 3 બાબતો હોય, આવક મેળવવામાં આવે, ખર્ચ કરવામાં આવે અને વિનિમય કરવામાં આવે. વિનિમય કરવો એટલે શું, તો કે ખરીદ વેચાણ કરવું,
બરાબર આપલે કરવી તો જ્યારે ખરીદ વેચાણ કરવાનું મૂલ્ય શું છે તો કે એક વસ્તુના આપણે કેટલા એકમો આપીએ છીએ અને સામે બીજી વસ્તુના આપણને કેટલા એકમો મળે છે એ છે વસ્તુનું વિનિમય મૂલ્ય એનું ઉદાહરણ શું લખ્યું તો કે ઘઉંના બદલામાં ચોખાના કેટલા એકમો મળશે ધારો કે આપણે એક મણ ઘઉં એટલે કે 20 કિલોગ્રામ ઘઉં કોઈ વ્યક્તિને આપણે આપીએ છીએ તો સામે ચોખા આપણને કેટલા મળે છે બરાબર 20 મણ અથવા તો 20 કિલોગ્રામ બરાબર સાટા પ્રથા હતી વસ્તુ વિનિમય પ્રથાઓ હતી વર્ષો પહેલાં ત્યારે લોકો પોતાના આર્થિક વ્યવહારો છે એ આવી રીતે ચલાવતા એક વસ્તુ આપીને એના બદલામાં બીજી વસ્તુ મેળવવામાં આવતી બરાબર તો માની લો કે આપણે 20 કિલોગ્રામ ઘઉં આપ્યા એક મણ ઘઉં આપ્યા છે તો સામે આપણને ચોખા કેટલા મળ્યા છે એ જેટલા ચોખા મળે છે એ છે ઘઉંનું મૂલ્ય કે ભાઈ આપણે એક મણ ઘઉં આપ્યા હતા સામે આપણને એના બદલામાં આટલા ચોખા મળ્યા છે તો એ ઘઉંનું વિનિમય મૂલ્ય થયું બરાબર તો મૂલ્યના બે પ્રકાર થયા એક ઉપયોગિતા મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય એટલે શું તો કે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે એ છે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય બરાબર જેનું ઉદાહરણ લખ્યું કે સૂર્યપ્રકાશ હવા પાણી આ બધી વસ્તુ માનવ જીવન માટે કેટલી મહત્વની છે તો કે ખૂબ જ મહત્વની છે અને એનું આપણે ઉપયોગિતા મૂલ્ય આંકી શકીએ નહીં બીજો પ્રકાર શું છે તો કે વિનિમય મૂલ્ય હવે વિનિમય મૂલ્ય એટલે શું તો કે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો આપણને મળે છે આપણે ઉદાહરણ લીધું કે ભાઈ એક મણ ઘઉં એટલે કે 20 કિલોગ્રામ ઘઉં આપવાથી એના બદલામાં ચોખાના કેટલા એકમો આપણને મળે છે તો એ જેટલા ચોખાના એકમ આપણને મળે છે એ છે ઘઉંનું વિનિમય મૂલ્ય બરાબર એવી જ રીતે બીજી કોઈ વસ્તુ આપણે આપીએ કે ભાઈ આપણે એક મણ ઘઉં આપીને એના બદલામાં કાપડ મેળવીએ છીએ તો કેટલા મીટર કાપડ આપણને પ્રાપ્ત થશે બરાબર તો એ ઘઉંનું વિનિમય મૂલ્ય થયું એટલે સાટા પ્રથા વર્ષો પહેલાં જ્યારે હતી ત્યારે આવી રીતે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપી અને એના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવતો હતો બરાબર અને લોકો પોતાના આર્થિક વ્યવહારો છે એ ચલાવતા હતા હવે એ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ સંબંધ આપણે સ્પષ્ટ કરવાનો છે જોઈએ સૌ પ્રથમ શું કીધું છે તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એટલે કે જે વસ્તુ માનવ જીવન માટે ઉપયોગી બનતી હોય એવી વસ્તુનું વિનિમય મૂલ્ય હશે એમ કહી શકાય નહીં ફરીથી જો શું કીધું છે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય બરાબર દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા પાણી આ બધી વસ્તુ છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એ ઘણું બધું ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે અને એનું આપણે મૂલ્ય આંકી શકવાના નથી કે કેટલું એ આપણા જીવન માટે મહત્વનું છે કારણ કે આપણું જીવન જ એના પર આધારિત છે એટલે એ વસ્તુ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે પણ પાછું એનું વિનિમય મૂલ્ય નથી ધારો કે આપણે સૂર્યપ્રકાશની ખરીદી કરવી છે તો સૂર્યપ્રકાશની ખરીદી નહીં કરી શકીએ હવાની ખરીદી નહીં થઈ શકે હા છેલ્લા કેટલાક વર્ષોથી પાણીનો વિનિમય થાય છે ચોખ્ખું પીવા માટેનું જે પાણી છે વપરાશ માટેનું પાણી છે કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ કે પૃથ્વીની સપાટી પર રહેલો પાણીનો જથ્થો છે એ જથ્થો દિન પ્રતિદિન ઘટતો જાય છે એટલે પાણી છે એ હવે વિનિમય પાત્ર બન્યું છે પણ તેમ છતાં એનું વિનિમય મૂલ્ય ઘણું બધું નીચું છે બરાબર તો એ જે વસ્તુ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે એવી વસ્તુનું વિનિમય મૂલ્ય હશે જ એમ ચોક્કસપણે આપણે ન કહી શકીએ કારણ કે સૂર્યપ્રકાશ છે હવા છે એનું આપણે ખરીદ વેચાણ કરી શકતા નથી બરાબર તો એનો અર્થ એવો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એનું વિનિમય મૂલ્ય હોય જ એવું 100% કહી શકાય નહીં પરંતુ જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય વિનિમય મૂલ્ય એટલે શું તો જેનું ખરીદ વેચાણ થાય છે બરાબર જેની આપલે થાય છે જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે કારણ કે વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય શા માટે કરે છે પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અને જરૂરિયાત જે હોય એ વસ્તુ હંમેશા ઉપયોગી જ હોય છે
बराबर, जो उपयोगी ज न हो व्यक्तिना जीवन माटे कोई वस्तु तो व्यक्ति एनु खरीद वेचाण करतो नथी। तो एनो अर्थ एवो के जे वस्तुनो विनिमय थाय छे, जेनु खरीद वेचाण थाय छे, ए बधी ज वस्तु उपयोगिता मूल्य धरावे छे। बराबर, ફરીથી જુઓ બે પોઈન્ટ કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એટલે કે જે વસ્તુ માનવ જીવન માટે ઉપયોગી હોય બરાબર એનું વિનિમય મૂલ્ય હશે જ એમ કહી શકાતું નથી, કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ સૂર્યપ્રકાશ છે, પાણી છે, હવા છે, એ વિનિમય મૂલ્ય ધરાવતી નથી, પણ ઉપયોગિતા મૂલ્યનું ખૂબ વધારે છે। પણ એનાથી વિરુદ્ધ શું કીધું તો કે જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે। બરાબર, કે જે વસ્તુનું ખરીદ વેચાણ થાય છે, જેનો વિનિમય થાય છે, અહીંયા આપણે કીધું કે ઘઉંના બદલામાં ચોખાના કેટલા એકમો મળશે। હવે જો ચોખા આપણા માટે ઉપયોગી જ ન હોય તો આપણે ઘઉં આપવાના જ નથી। બરાબર, ઘઉં અને ચોખા બંને આપણા માટે ઉપયોગી છે એટલે આપણે એનો વિનિમય કર્યો છે, એટલે આપણે એનું ખરીદ વેચાણ કર્યું છે। બરાબર, એટલે જે વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે। બરોબર, પછી એનાથી આગળ શું કીધું છે તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે એ વધુ હોય, ઊંચું હોય, બરોબર, તો એવી વસ્તુનો પુરવઠો છે એ કેવો હોય છે તો કે અમાપ હોય છે, એને માપી શકાતો નથી। બરોબર, અને એવી વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢી છે એનો કાબુ રહેતો નથી। હવે પહેલાં તો અર્થશાસ્ત્રની ભાષામાં પુરવઠો એટલે શું છે તો કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે જેટલા એકમો બજારમાં વેચાણ પાત્ર છે એને વસ્તુનો પુરવઠો કહેવાય। બરાબર, ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે જેટલા એકમો બજારમાં વેચાણ પાત્ર છે એ વસ્તુનો પુરવઠો છે। તો અહીંયા શું કીધું છે તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય વધુ હોય, ખૂબ જ ઊંચું હોય, બરાબર, ખૂબ વધારે પડતું હોય, તો એવી વસ્તુનો પુરવઠો કેવો કીધો છે તો કે અમાપ છે, એને માપી શકાતો નથી, ખૂબ જ વધારે હોય છે, અને એવી વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢી, પેઢી એટલે વસ્તુનું ઉત્પાદન કરતો સ્વતંત્ર એકમ જેને આપણે પેઢી કહી છે, બરાબર, એટલે કોઈ વ્યક્તિ કે પેઢી છે એને પુરવઠા પર કાબુ રાખી શકતો નથી, એટલે કે એના એકમોમાં વધારો કે ઘટાડો કરી શકશે નહીં। દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે છે, હવા છે, પાણી છે, બરાબર, આ બધાનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે અને એનો પુરવઠો કેટલો છે એ માપી શકાતો નથી કે ભાઈ હવાનું પ્રમાણ કેટલું છે, બરાબર, ત્યાર પછી સૂર્યપ્રકાશ આપણને કેટલા પ્રમાણમાં મળે છે, બરાબર, તો એનો પુરવઠો અમાપ છે, કેટલા દિવસો સુધી એ ચાલશે, બરાબર, એ આપણે માપી શકવાના નથી। તો એ વસ્તુ અમાપ છે અને એ સૂર્યપ્રકાશનો પુરવઠો છે, હવાનો પુરવઠો છે, પાણીનો પુરવઠો છે, એમાં વધારો કરવો કે ઘટાડો કરવો તો એ બાબત કોઈ વ્યક્તિ કે પેઢી છે એ કરી શકવાના નથી। બરાબર, એટલે કોઈ વ્યક્તિ કે પેઢીનો એના પર કાબુ રહી શકતો નથી। ક્લિયર, પછી એનાથી આગળ શું કીધું છે કે જે વસ્તુની અછત હોય એટલે કે પૂરતા પ્રમાણમાં અથવા તો જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં વસ્તુ ન મળી શકતી હોય તો એ અછત ધરાવતી વસ્તુ છે, કે જે સર્વસુલભ નથી, જેમ આપણને સૂર્યપ્રકાશ મળે છે, હવા મળે છે, પાણી મળે છે, બરાબર, એવી રીતે સર્વસુલભ નથી, સરળતાથી નથી મળી શકતી, તો એ અછત ધરાવતી વસ્તુ થઈ, અને અછત ધરાવતી વસ્તુનો પુરવઠો હોય એના પર કેટલાક લોકોનો એટલે કે કેટલીક વ્યક્તિઓ હોય અથવા કેટલીક પેઢીઓ હોય કે જેનો કાબુ હોય છે, એટલે કે અમુક લોકો ધારે તો એ અછત ધરાવતી વસ્તુ છે જેનો પુરવઠો વધારી શકે, અને અમુક લોકો એ ધારે તો એ અછત ધરાવતી વસ્તુનો પુરવઠો ઘટાડી શકે। બરાબર, તો એ અછત ધરાવતી વસ્તુ એ છે એના પુરવઠા પર કેટલીક વ્યક્તિ કે કેટલીક પેઢીઓનો કાબુ રહે છે, એટલે કે એ ધારે તો એમાં વધારો લેવી શકે, ધારે તો એમાં ઘટાડો કરી શકે, બરાબર, એટલે એનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય, બરાબર, એવી વસ્તુ છે જે અછત ધરાવે છે અને જેના પુરવઠામાં કોઈ વ્યક્તિ કે પેઢી વધારો કે ઘટાડો કરી શકતી હોય તો એવી વસ્તુ ઉપયોગિતા મૂલ્ય ઓછું ધરાવતી હોય, તેમ છતાં એનું વિનિમય મૂલ્ય કેવું હશે તો કે વધારે હશે,
कारण के वस्तु केवी छे तो के अछत धरावती वस्तु छे। जेटला प्रमाण में जोई छे एटला प्रमाण में वस्तु आपने मड़ी सकती नथी। दाखला तरीके सोनू चांदी पछी घरेणा बरो हीरा पछी माणे बरो आ बधी वस्तु एवी छे के ई मानव जीवन माटे उपयोगिता मूल्य एटलू नथी धरावती के भाई सोनू चांदी हीरा माणेक आ बधी वस्तु होय तो ज आपणू जीवन शक्य छे एवुं नथी बरो। पण ए वस्तुनो पुरवठो खूब ज ओछो छे अने केटलाक लोको द्वारा ज एनुं उत्पादन करवामां आवे छे एनुं खरीद वेचाण करवामां आवे छे। એટલે એ લોકો જો ધારે તો એનો પુરવઠો વધારી શકશે, ધારે તો એમાં ઘટાડો લઈ આવી શકશે, પણ એ ઉપયોગિતા મૂલ્ય નથી ધરાવતી, પણ એ વસ્તુની અછત છે, એનો પુરવઠો જ ઓછો છે, એટલે એ વસ્તુનું વિનિમય મૂલ્ય છે, એ વિનિમય મૂલ્ય કેવું છે તો કે વધારે છે। ક્લિયર? નેક્સ્ટ એનાથી આગળ શું કીધું કે જે વિનિમય મૂલ્યની આપણે વાત કરી છે કે અમુક વસ્તુઓ છે જેની વિનિમય મૂલ્ય ખૂબ વધારે છે, પણ વાસ્તવિકતા એ છે કે દરેક સમયે દરેક સ્થળે વસ્તુ કે સેવાનું વિનિમય મૂલ્ય છે એ બદલાતું રહે છે, એ સ્થિર નથી। બરાબર? ધારો કે સોનાના ભાવ આપણા દેશની અંદર જે છે કે ભાઈ 40,000 છે, 42,000 છે, તો કોઈ બીજો દેશ હશે એની અંદર સોનાના ભાવ એટલા જ નહીં હોય, જુદા હશે, કાં તો વધારે હશે કાં તો ઓછા હશે। તો એનો અર્થ એવો કે આ વસ્તુ છે કે જે વસ્તુનું વિનિમય મૂલ્ય છે, ખરીદ વેચાણનું જે મૂલ્ય છે એ બધી જગ્યાએ એક સરખું નથી, પછી બધા સમયે એક સરખું ન હોય। ધારો કે આજથી માંડીને થોડા વર્ષો પહેલાં સોનું છે કે જેના 30,000 રૂપિયા ભાવ હતા, હવે 40,000 રૂપિયા થયા છે, 42,000 રૂપિયા થયા છે, તો એનો અર્થ એવો કે સમયની સાથે આ વસ્તુના મૂલ્ય છે એમાં પરિવર્તન આવ્યું છે, એમાં ફેરફાર થયો છે। એટલે વિનિમય મૂલ્ય જે છે એ દરેક સમયે દરેક સ્થળે જુદા જુદા હોય છે, બદલાતું રહે છે। બરાબર? તો અહીંયા મૂલ્ય શબ્દનો આપણે અર્થ સ્પષ્ટ કર્યો, બે મૂલ્યના પ્રકાર જોયા, ઉપયોગિતા મૂલ્ય છે બરાબર જેને આપણે માત્ર માનવ જીવન માટે કેટલું ઉપયોગી છે એની જ વાત કરી, સૂર્યપ્રકાશ, હવા, પાણી આ બધી બરાબર જે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે, પછી આખા કન્સેપ્ટની અંદર જે આપણે મૂલ્ય જોયું એ મોટે ભાગે બધી જગ્યાએ કયું મૂલ્ય જોયું છે તો કે વિનિમય મૂલ્ય જોયું છે। કેવું મૂલ્ય? વિનિમય મૂલ્ય, કે ભાઈ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો આપણને મળશે, બરાબર એ વિનિમય મૂલ્ય છે, એનો જ આપણે ઉલ્લેખ કર્યો છે। એટલે અર્થશાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ જ્યારે મૂલ્ય શબ્દ આવે છે તો શેનો ઉલ્લેખ કરશે? વિનિમય મૂલ્યનો। ઉપયોગિતા મૂલ્ય છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે ઉપયોગિતા મૂલ્ય છે એના એકમો આપણે માપી શકતા નથી, વિનિમય મૂલ્ય છે તો એના એકમોનું માપન થાય છે। તો મૂલ્ય એટલે શું થયું? તો જો એનો અર્થ લખો કે વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે, આપણે ઉદાહરણ લખ્યું જ છે બરાબર કે ભાઈ ઘઉંના બદલામાં ચોખાના કેટલા એકમો આપણને મળશે, ઈસેનું મૂલ્ય થયું તો કે ઘઉંનું મૂલ્ય થયું। બરાબર? તો એક વસ્તુ આપણે આપીએ છીએ અને એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ આપણને મળશે એને કહેવાય વસ્તુ કે સેવાનું મૂલ્ય, અને કયું મૂલ્ય? તો કે વિનિમય મૂલ્ય। અને જે વિનિમય મૂલ્યનો અર્થ છે એ જ અર્થ મૂલ્યનો છે। એટલે એનો અર્થ એવો કે અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દ જ્યારે આવે ત્યારે કયા મૂલ્યનો ઉલ્લેખ થાય છે? તો કે વિનિમય મૂલ્યનો ઉલ્લેખ થાય છે। બરાબર? કે ભાઈ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે એને કહેવાય વસ્તુ કે સેવાનું મૂલ્ય। અને હવે બીજો શબ્દ આપણે લખ્યો તો કિંમત, મૂલ્યનો અર્થ સ્પષ્ટ થઈ ગયો બરાબર। કિંમત એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમના પ્રમાણ। બરાબર? કે ધારો કે ભાઈ કોઈ વસ્તુની આપણે ખરીદી કરી છે, કોઈ સેવા આપણે પ્રાપ્ત કરીએ છીએ, તો એ વસ્તુ કે સેવાની જ્યારે આપણે ખરીદી કરી છે એ આપણે મેળવી છે તો એના બદલામાં નાણાંના આપણે કેટલા એકમો ચૂકવા છે। જેમ કે હમણાં આપણે એ વાત કરી કે ભાઈ ઘઉંના બદલામાં ચોખાના કેટલા એકમો મળશે, એ તો વિનિમયનું માધ્યમ નથી, એટલે આપણે એક વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવવામાં આવતી વર્ષો પહેલાં।
બરાબર, પણ વર્તમાન સમયમાં આપણે ઘઉં આપીએ છીએ, બરાબર, તો માની લઈએ કે આપણે એક મણ એટલે કે 20 કિલોગ્રામ ઘઉં આપ્યા છે, બરાબર, તો અહીંયા આપણને ચોખાના એકમ મળતા હતા, પણ વર્તમાન સમયમાં 20 કિલોગ્રામ ઘઉંના બદલામાં આપણે નાણાંના 400 રૂપિયા મળ્યા છે, તો આ થયું ઘઉંનું વિનિમય મૂલ્ય, જેને કહેવાય વસ્તુ કે સેવાની કિંમત. કારણ કે વસ્તુના બદલામાં વસ્તુ નથી મળતી, અહીંયા શું મળે છે, નાણાંના એકમો પ્રાપ્ત થયા છે. એટલે આવી રીતે જ્યારે કોઈ વસ્તુ કે સેવાની ખરીદી કરવામાં આવે, વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવે, અને એના બદલામાં જો વસ્તુ જ મળતી હોય તો એ મૂલ્ય છે, અને નાણાંના એકમો મળતા હોય તો એ વસ્તુ કે સેવાની કિંમત છે. બરાબર, અહીંયા બીજા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન કિંમત અને મૂલ્યનો અર્થ છે એ આપણે અહીંયા સ્પષ્ટ થયો છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર વસ્તુના પ્રકારો એટલે કે બીજો પ્રશ્ન છે જેનો આપણે